नमस्कार विद्यार्थी मित्रों, आज आप सी 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 एच 502 यूनिट 1 में वधु आगळ अभ्यास करीशू। तो आपने गई वक्त डायफिनाइल रिंग्स नी अंदर केवी रीते जुदा जुदा इनेंशियोमर्स मळे छे, बराबर, तो पछी इनेंशियोमर्स ने आपणे छूटा पाड़ी शकीए छे के नहीं, एवा त्रण आपणे अलग अलग ग्रुपोनी अंदर गोठव्या हता। एमां जवाबदार कोण हतुं? तो के ओर्थोस्थान परना विस्थापन। आजे आपणे जे टॉपिक भणवानो छे ए छे यूवी डायफिनाइल नी अंदर, डायफिनाइलना जे संयोजनो छे एनी अंदर यूवी लाइटना आधारे जे फेरफार देखवा मळे छे एनो अभ्यास करवानो छे। परंतु एक वस्तु आपणे अहीं आगळ खास डिफरेंशिएट करवा जेवी छे, सौथी पहेलो मुद्दो ए छे के भाई जे फिनाइल रिंग छे एटले के बेन्झीन जे छे एनु तमे जो यूवी स्पेक्ट्रा लो तो एनो जे लेम्बडा मेक्स मळवा पात्र छे ए छे 198 नैनोमीटर। જ્યારે તમે એની જગ્યાએ એની સામે જ્યારે બાયફિનાઇલનો લેમ્બડા મેક્સ લે છો એનો લેમ્બડા મેક્સ મળે છે 248 નેનોમીટર। તમે ફરક દેખી શકો છો અહીંયા આગળ। તો આ અહીંયા આગળ મેઇન ડિફરન્સ છે। તો કે ભાઈ બાયફિનાઇલની અંદર આટલો બધો લેમ્બડા મેક્સ કેમ મળે છે, એનું કારણ શું? तो कि एनु कारण समझवा माटे एनु जे रेजोनन्स छे ए समझवू जरूरी छे। जेना रेजोनन्स बंधारण बने छे ए संकर तरीके बने छे, बराबर, केवी रीते? तो कि भाई एक बंधारणनी अंदर अहींया आगळ द्विबंध कॉन्जुगेशन तमने देखवा मळे छे। केवी रीते? तो कि देखो आ नॉर्मल बंधारण छे, चलो आपणे एनी बंध बताई दईए। तो कि भाई एक बंध अहींया हशे, बीजो अहींया, त्रीजो अहींया, એવી જ રીતે અહીંયા આગળ પણ બંધ એવી રીતે જ હશે। ચલો આપણે બંને બંધ દર્શાવી દીધા છે, તો હવે એનું હું અહીંયા આગળ રેઝોનન્સ સ્વરૂપ દર્શાવું છું, બીજું સંસ્વરૂપ એનું જે દેખો એમાં શું થાય છે તમે દેખી શકશો કે ભાઈ દેખો तो अहीं आगळ शुं थाय छे ज्या त्रण जे अहीं आगळ द्विबंध दर्शायेला छे एनी अंदर कॉन्जुगेशन तमने देखवा मळे छे। आ एकबीजानी अंदर वारे घड़िए रेजोनन्स स्ट्रक्चर छे एकबीजाना, बराबर। तो अहीं आगळ ज्या रेजोनन्स स्ट्रक्चर तमने एकबीजाना मळे छे एना कारणे अहीं आगळ आवुं थाय छे, बराबर, एमना संस्पंदन छे एकबीजाना। तो अहीं आगळ आ जे बे वलयोनी अंदर आंशिक द्विबंधनी लाक्षणिकता धरावे छे एना आधारे ए एक ज समतलमां रही शके छे, एनी साथे साथे एनो लेम्बडा मेक्स पण आपणने आटलो अलग मळे छे। आ यूवी स्पेक्ट्रामां फेरफार क्यारे आवशे? तो कि ज्यारे तमे आ ओर्थो स्थान उपर बीजा समूहोने तमे जोडाण आपशो त्यारे। चलो आपणे एक उदाहरण लईए। तो कि अहींया आगळ મેસેક તમે બુકની અંદર દેખશો તો બાયમેસેટિલિન અને મેસિટાઇલ અને મેસિટિલિનનું તમને અહીંયા આગળ સ્ટ્રક્ચર આપેલા છે અને એમની અંદર તમને કેવી રીતે લેમ્બડા મેક્સ અલગ અલગ મળે છે, કંઈ કોમન મળે છે એ તમને સમજાયેલું છે। હું એમના સ્ટ્રક્ચર દોરીને તમને સમજાવું છું। દેખો तो तमे अहीं आगळ देखी शकशो के भाई बधी जग्याए CH3 CH3 जोडायेला छे, आने कहेवाय छे बाय मेसिटाइल। हवे एवो ने एवो ज हुं एक बीजो दोरुं छुं, परंतु मेसिटिलिन छे एमां एक ज बेन्झीन रिंग छे, તો તમે અહીંયા આગળ દેખી શકો છો મેસિટિલિન છે અને સામે બાય મેસિટાઇલ છે। બરાબર, આ બે જે સ્ટ્રક્ચર છે એમાં જે બાય મેસિટાઇલ છે એનો જે લેમ્બડા મેક્સ આપણને મળે છે એ લેમ્બડા મેક્સ અને આનો જે લેમ્બડા મેક્સ મળે છે આપણે એમની સરખામણી કરવાની છે।
તો જે બાય મેસિટાઇલ છે એનો લેમડા મેક્સ મળે છે 267 નેનોમીટર, જ્યારે જે મેસિટિલિન છે મેસિટિલિનનો લેમડા મેક્સ મળે છે 266 નેનોમીટર. તમે અહીંયા એમ કહેશો કે ભાઈ બંનેની અંદર જે લેમડા મેક્સ છે બરાબર એમનું તો અહીંયા આગળ જે નેનોમીટરની અંદર મળે છે એમની વેવલેન્થ એ એકદમ બહુ નજીક નજીક છે, સમાન છે એમ કહીએ તો પણ ચાલે, યુવી સ્પેક્ટ્રા લગભગ લગભગ સમાન છે, પરંતુ અહીંયા આગળ બાય ફિનાઇલ કરતાં જુદા છે. અને બાય મેસિટાઇલ જે છે એ સ્ટીરિક અવરોધના કારણે સમતલ્યપણું ગમાવે છે. અહીંયા આગળ CH3 ગ્રુપ ઘણા બધા છે અને એના આધારે એનું જે કેન સમતલ્યપણું હોવું જોઈએ એ એની અંદર જળવાશે નહીં. લેમડા મેક્સની અંદર મેસિટિલિન અને લેમડા મેક્સ જેટલી જે સમાનતા દેખવા મળે છે, પરંતુ એમની મોલર અવશોષકતા ઘણી અલગ અલગ દેખવા મળે છે. દેખો મોલર અવશોષકતા બહુ ધ્યાનથી દેખજો, આની લેમડા મેક્સ જે 267 મળે છે બાય મેસિટાઇલ, તો બાય મેસિટાઇલની અંદર જે મોલર અવશોષકતા મળે છે એ કેટલી મળે છે, તો કે ભાઈ 545. જ્યારે એની સામે જે મેસિટિલિન છે મેસિટિલિનની અંદર મોલર અવશોષકતા કેટલી મળે છે, તો કે ભાઈ મોલર અવશોષકતા ત્યાં મળે છે 260. તમે હવે અહીંયા દેખી શકો છો કેટલું છે, તો કે ભાઈ દેખી શકાય છે આપણને કે ભાઈ ડબલ છે બરાબર. અહીંયા આગળ તમે મોલર અવશોષકતા દેખી શકો છો બાય મેસિટાઇલની અંદર લગભગ ડબલ જેટલી છે બરાબર. તો આમ આપણે બે વસ્તુ કહી શકીએ, એક તો કે ભાઈ ઓર્થો વિસ્થાપિત ડાયફિનાઇલ સંયોજનો છે જેમના ઇનેન્શિયોમર અલગ કરવાનું શક્ય ના હોય તેમ છતાં પણ યુવી સ્પેક્ટ્રા જે છે એ અગત્યની માહિતી આપે છે બરાબર. યુવી સ્પેક્ટ્રાના આધારે તમે ઘણું બધું એની પરથી ડિસ્ટિંગ્વિશ કરી શકો છો, જાણકારી મેળવી શકો છો એમના ઇનિન્શિયોમર્સ વિશે બરાબર. અને બીજું જે છે અહીંયા આગળ મર્યાદિત ભ્રમણના કારણે સિસ અને ટ્રાન્સ જેવા સમઘટકોનું નિર્માણ થાય છે. સિસ અને ટ્રાન્સ સમઘટક કેમ કહું છું એનું આપણે એક ઉદાહરણ લઈએ અને એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ઉદાહરણ સ્વરૂપે આપણે જે સ્ટ્રક્ચર દેખવાનું છે એ છે 18 ડાય ઓર્થો ટોલાઇલ નેફથેલિન. તો સૌથી પહેલા તો આપણે નેફથેલિનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. આની સાથે સાથે એને શું કીધું છે, 18 ડાય ઓટોલાઇલ બરાબર. આ છે 18 ડાય ઓર્થો ટોલાઇલ નેફથેલિન. હવે આના જેવું ને જેવું જ હું બીજું સ્વરૂપ દર્શાવું છું. પરંતુ એમાં હું CH3ને આ બાજુ દર્શાવીશ. હવે અહીંયા આગળ બંનેથી બંને CH3 એક જ બાજુ હતા એટલે આ કેવું છે, સિસ સ્વરૂપ છે, જ્યારે આ કેવું છે, ટ્રાન્સ સ્વરૂપ છે. તમે દેખી શકો છો બંને સ્વરૂપ અલગ અલગ છે એટલે આ જે છે એની અંદર દર્શાવે છે કે ભાઈ અહીંયા આગળ મર્યાદિત ભ્રમણ હોવાના કારણે તમને ટ્રાન્સ અને સિસ પ્રકારના સમઘટકો પણ દેખવા મળી શકે છે. તો અહીંયા આગળ ડાયફિનાઇલનું જેટલો પણ ટોપિક હતો એ અહીંયા આગળ પૂર્ણ થાય છે. હવેથી આગળ આપણે નવા સંયોજનો સમજીશું, પરંતુ અહીંયા આગળ કેટલા ટોપિક આપણે ભણી ગયા છીએ એ તમે ખાસ ધ્યાન આપજો બરાબર. ડાયફિનાઇલની અંદર આપણે જે અલગ અલગ પોઈન્ટ્સ ભણ્યા છે એમની અંદર જે ઇનેન્શિયોમર્સ દેખવા મળે છે બરાબર, એમની અંદર આપણે રેસેમીકરણ ભણી ગયા છીએ, એને રેસેમીકરણની અંદર જે ત્રણ વિભાગ પડે છે, ઇનેન્શિયોમર્સ અલગ ના પડે, અલગ પડે
तो भाई थोड़ा समय माटे अथवा पछी एनी अंदर रेसिमिक थता ज नथी एवा जे संयोजनों छे एमनी अंदर केवी रीते अलग अलग वैज्ञानिकोए अलग अलग समज आपी के केवी रीते एमनी अंदर प्रकाश क्रियाशीलता देखवा मळे छे अने केवी रीते देखवा नथी मळती। आ दरेक टॉपिक इम्पोर्टंट छे एटले तमे डायफिनाइल ने एक टॉपिक तरीके लेजो। एमां जे जेटला पण टॉपिक अलग अलग पड़े छे एने अलग अलग टॉपिक नहीं पण डायफिनाइल एक ज टॉपिक छे एवी रीते एने वाँचशो तो ए वधारे तमने हेल्पफुल रहेशे एक्जामनी दृष्टि अने बीजी बधी रीते पण।